દિવ્ય કથાનું આયોજન અમદાવાદ ખાતે આશુતોષ મહારાજજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ દિવ્ય જ્યોત જાગૃતિ સંસ્થાન દ્વારા ન્યૂ ચાંદખેડા અમદાવાદ ખાતે ભવ્ય શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે ગુરુદેવ શ્રી આશુતોષ મહારાજજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ દિવ્ય જ્યોત જાગૃતિ સંસ્થાન દ્વારા 17મી જાન્યુઆરીથી 23મી જાન્યુઆરી દરમિયાન હીરાધન સિટી સામેના મેદાનમાં સ્નેહ પ્લાઝા પાસે IOC રોડ ન્યૂ ચાંદખેડા અમદાવાદ ખાતે ભવ્ય શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાના બીજા દિવસે કથા વ્યાસ સાધ્વી શ્રીયા ભારતીજીએ રામચરિત્ર માનસના મહિમા વિશે જણાવ્યું હતું. સંત સમાજે મધુર ગાયન અને વાદ્યો સાથે કથાને દિવ્ય ભક્તિરસથી ઉત્પ્રોત કરી દીધા હતા. કથાની રજૂઆત મધુર ભજનો અને ચોપાઈઓ સાથે કરવામાં આવી હતી. ભગવાનના દિવ્ય ભજનો અને ભક્તિ સંગીતનો ભક્તોએ ખૂબ લાભ મેળવ્યો હતો. ભગવાનના કીર્તનમાં પણ ઝૂમી ઉઠ્યા હતા અને મશગુલ બન્યા હતા. આ કાર્યક્રમમાં વિસ્તારના મહાનુભાવોએ કથાનો લાભ મેળવ્યો હતો. મુખ્ય અતિથિ તરીકે શ્રી હનુમાન પ્રસાદ ગુપ્તા, ચેરમેન શ્રી શ્યામ ગ્રુપ ઓફ કંપનીઝ શ્રી JK ગુપ્તાજી સમાજસેવી, શ્રી હિતેન્દ્રભાઈ પટેલ સહ પ્રવક્તા ભાજપ, શ્રી સોમનાથ ગુપ્તા શ્રી મહારાજ અગ્રસેના સેવા સંસ્થાન, શ્રી રણજીત કુમાર ઝા પ્રમુખ મહામના માલવીય મિશન ગુજરાત, શ્રી અતુલ મિશ્રા સંયોજક અન્ય ભાષા સેલ ગુજરાત ભાજપ પણ જોડાયા હતા. પૂજા આરતીનો પણ તેમણે લાભ મેળવ્યો હતો. તેમણે સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સામાજિક પ્રોજેક્ટ વિશે જાણ્યું અને તેની પ્રશંસા પણ તેમણે કરી હતી. ગુરુદેવ શ્રી આશુતોષ મહારાજજી કી શિષ્ય, દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાન જિસકે હેડ એન્ડ ફાઉન્ડર ગુરુદેવ શ્રી આશુતોષ મહારાજજી હૈ. ઓર ગુરુદેવ શ્રી આશુતોષ મહારાજજી કા જો ધ્યેય હૈ વિશ્વમાં શાંતિ ઓર માનવમાં ક્રાંતિ, જો કે બ્રહ્મ જ્ઞાન સે હી સંભવ હૈ. ઓર સંસ્થાન આધ્યાત્મિક ઓર સામાજિક સંસ્થાન હૈ. સંસ્થાન કી આધ્યાત્મિક જાગૃતિ કે સાથ સાથ સામાજિક સુધાર કે લીએ ભી કાર્યરત હૈ. હમ 9 સોશિયલ પ્રોજેક્ટ પર વર્ક કરતે હૈ, જિસમે સે યે જો કથા રખી ગઈ હૈ, આપ જો યે ભવ્ય કથા કા આયોજન દેખ રહે હૈ, શ્રી રામ કથા જો કે આજ 17 જનવરી સે 23 જનવરી 7 દિન કા યે ભવ્ય કાર્યક્રમ હૈ. ઓર 16 જનવરી કો ઇસી કથા સ્થળ સે ભવ્ય મંગલ કલશ યાત્રા નિકાલી ગઈ, જિસમે લગભગ 1100 બહેનો ને અપને સર પર મંગલ કલશ ધારણ કિયા ઓર નગર ભ્રમણ કરતે હુએ વાપસ વો કથા સ્થળ પર પહોંચે, જિસસે લોગો કે ભીતર કાર્યક્રમ કી જાગૃતિ ઓર ભગવાન શ્રી રામ કે પ્રતિ રુચિ કો દેખને કો મિલા. યે જો સંસ્થાન હૈ આધ્યાત્મિક ઓર સામાજિક પ્રકલ્પો પર કાર્ય કરતા હૈ. ઓર ઇસ સમય મેં આપકો બતાઉં, ઇસ દિસંબર માહ કે અંદર સંસ્થાન કે દ્વારા એસી હી 20 ભવ્ય કથાઓ કા આયોજન ભારત કે અલગ અલગ ક્ષેત્રો મેં કિયા જા રહા હૈ. જૈસી ભવ્યતા આપ દેખ રહે હૈ યહાં પર, ઇસી ભવ્યતા સે ઓર યે કા જો કથા હૈ યે હમારા એક પ્રકલ્પ હૈ કામ દેનો, જો દેસી ગૌ સંરક્ષણ ઓર સંવર્ધન કો સમર્પિત હૈ, ઉસ પ્રકલ્પ કો સમર્પિત હૈ. ક્યુંકિ ગુરુદેવ શ્રી આશુતોષ મહારાજજી કહેતે હૈ કે અધ્યાત્મ કિસી એક વ્યક્તિ યા એક ક્ષેત્ર પર કાર્ય નહીં કરતા હૈ. અધ્યાત્મ સમાજ કે દેશ કે રાષ્ટ્ર કે હર એક ક્ષેત્ર પર હર એક વર્ગ પર કાર્ય કરતા હૈ. ઇસકા ઉદાહરણ આપ દેખ સકતે હૈ સંસ્થાન કે જો પ્રકલ્પ હૈ અંતરદૃષ્ટિ, જો નેત્રહીન ઓર વિકલાંગ લોગો કે લીએ ચલાયા જાતા હૈ. અંતરક્રાંતિ જો બંદી સુધાર કાર્યક્રમ હૈ, દેશ કી લગભગ કઈ જેલો મેં સંસ્થાન કાર્ય કર રહા હૈ. બોધ એક પ્રકલ્પ હૈ નશા મુક્તિ અભિયાન, જો આજ યુવાઓ કે અંદર હમ દેખ રહે હૈ કે વો નશે કી ગિરફ્ત મેં જા રહે હૈ, ઉસ નશે કી ગિરફ્ત સે ઉન્હે કૈસે બહાર નિકાલા જાય ઓર ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મ હમારી જો આધ્યાત્મિક ધુરી હૈ ઉસસે કૈસે જોડા જાય. એસે 9 પ્રકલ્પ હૈ ઓર યે જો કથા હૈ, ઇસ કથા કા પ્રયોજન ભી યહી હૈ. આપ યહાં પર દેખ રહે હોંગે જો મંચ પર સાધુ સમાજ બેઠે હૈ, જો સાધ્વી બહેને બેઠી હૈ, સભી યુવા હૈ. આપ યહાં કાર્યક્રમ ક્ષેત્ર મેં દેખ રહે હોંગે કિતને યુવા જો કી સેવા કાર્ય મેં લગે હુએ હૈ નિસ્વાર્થ ભાવ સે,
उनके अंदर ये जागृति कैसे आई? उस ब्रह्म ज्ञान के द्वारा। संस्थान ना संस्थापक अने संचालक परम पूज्य परम वंदनीय गुरुदेव श्री आशुतोष महाराज जी छे, तेमना शिष्य स्वामी हृदयसानंद। गुरुदेव श्री आशुतोष महाराज जी असीम अनुकंपा अने प्रेरणा थी आपड़ा अमदावाद विस्तार में आ विशिष्ट विलक्षण अने भव्य श्री राम कथा नु आयोजन करवामां आवेल छे। आ कथा विशिष्ट एटला माटे छे कारण के महापुरुषोए जे कथाओ रची एनी पाछळ घणा बधा रहस्यो हता। एमाना थोड़ाक रहस्य ज्यारे आपणे जाणीशुं त्यारे ख्याल आवशे कि आ कथा शा माटे योजवामां आवी। प्रभुनी कथा मात्र कथा नथी, इतिहासनुं पात्र नथी, એ પાત્રની પાછળ છુપાયેલું રહસ્ય છે। આ કથા તો આપણે ઘણા દ્વારા સાંભળીએ છીએ, ઘણા કથા વાચકો કથા કરે છે, એ ભગવાનની લીલાઓ તો કહે જ છે, પણ એની પાછળ જે રહસ્ય છુપાયેલું છે એ જાણવાનું છે। प्रकाश हुआ और इस प्रकाश में साक्षात भगवान विष्णु प्रकट हो गए। जैसे भगवान विष्णु प्रकट हुए इतना विशाल आकार है, इतनी सुंदर रूप को देखकर माँ गर्भित हो गई। माँ ने अपने दोनों नेत्र झट से बंद कर लिए और बाबा कहते हैं भीतर और बाहर दोनों में आज माँ कौशल्या भगवान विष्णु का दर्शन कर रही है, विराट स्वरूप का दर्शन कर रही है। घंटा शुद्ध नगारे बज रहे हैं पर ऐसा अयोध्या में एक विशाल यज्ञ का अनुष्ठान किया जाता है, वेद मंत्रों का उच्चारण हो रहा है और जैसे जैसे आहुतियां डाली जा रही हैं, प्रार्थनाएं हो रही हैं। गोस्वामी तुलसीदास जी कहते हैं जिस समय अंतिम आहुति डालने लगे उस यज्ञ में से यज्ञ नारायण और आदेश दिया इस प्रसाद को का वितरण अपनी रानियों के बीच में कर दिया जाए और उस प्रसाद को रानियों में बांटा गया। और गोस्वामी तुलसीदास जी कहते हैं और धीरे धीरे समय व्यतीत होता गया और वो शुभ बेला भी आ गई जब प्रभु का प्रादुर्भाव होने वाला है। और तीनों ही रानियां समय आने पर सगर्भा हुई। बाबा कहते हैं इधर संपूर्ण प्रकृति में एक आनंद की लहर छा गई, सभी उछाले भरने लगी। हर अयोध्या की पवित्र भूमि स्वयं साक्षात भगवान का इंतजार, मैं भी धन्य हो जाऊंगी। बाबा कहते हैं प्रकृति तो ऐसे झूम रही है, आज हर और आनंद की लहर है और जितने भी ऋषि मुनि गहन तपस्या में साधना में लीन हैं, बाबा कहते हैं वो अपनी समाधियों का परित्याग कर स्वयं सरयू जी कहते हैं जो आनंद के सिंधु हैं जिनके पोशाक